ડાંગથી વિગતો આવી રહી છે. સાપુતારામાં કરા સાથે વરસાદ થયો છે. સાપુતારા શામગહાન સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી હોવાના સમાચાર છે. કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા ચોક્કસથી વધી છે. સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. નિશાંત ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નિશાંત, જે રીતે કરા સાથે વરસાદ આવ્યો છે ડાંગમાં, સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે વેકેશનની મજા માણવા, તે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો? જી ચોક્કસ, થી જણાવી દઉં કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે સાપુતારા સહિત જે આસપાસના વિસ્તાર આવ્યો છે, આસપાસના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગરમી વચ્ચે જે વરસાદ શરૂ થયો છે, જેને લઈને લોકોને રાહત પણ થઈ છે. ત્યારે બરફના કરા સાથે વરસાદ શરૂ થતા જે ખેડૂતો છે, ખેડૂતોમાં ચિંતા છે. કારણ કે ખેડૂતોએ જે પાક તૈયાર કર્યો છે, પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીત સતાવી રહી છે. ત્યારે હાલે જે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે, અને વેકેશનને લઈને જે સાપુતારા છે, સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, અને હવે કાળઝાળ ગરમીમાં બરફના કરા સાથે જે વરસાદ શરૂ થયો છે, જેને લઈને પ્રવાસીઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, જે રીતે અત્યારે મે મહિનાની ગરમીમાં જુલાઈ ઓગસ્ટ જેવો માહોલ સાપુતારામાં જોવા મળ્યો, પ્રવાસી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી આ ખાસ કરીને કરાર લઈને? પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે બરફના કરા ખૂબ ઓછી વાર જોવા મળતા હોય છે, અને ખાસ કરીને પ્રવાસીઓ આવા ટાઈમે સાપુતારા આવતા હોય છે, અને આવા ટાઈમે તેઓને જે બરફના કરા સાથે વરસાદ વરસતો જોવા મળતો હોય છે, જેને લઈને પ્રવાસીઓમાં તો એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે હાલ. બિલકુલ, ત્યાં ખાસ કરીને ત્યાંના જે હોટેલ સંચાલકો છે તેઓ તરફથી કોઈ નિવેદન, ખાસ કરીને જે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે અને બીજી તરફ વરસાદ થયો છે તેને લઈને? હોટલ સંચાલકોની વાત કરવામાં આવે તો હોટલ સંચાલક દ્વારા હજુ સુધી કોઈ નિવેદન નથી મળ્યું, પણ તેઓમાં પણ ખુશી રહેશે, કારણ કે વરસાદ શરૂ થયો છે, જેને લઈને પ્રવાસીઓ નહીં આવતા હોય તે પણ ખાસ કરીને સાપુતારા અત્યારે પહોંચશે, કારણ કે સાપુતારા ખાતે મજા મારવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા જ હોય છે, અને ખાસ કરીને વરસાદ શરૂ થયો છે આવી કાળઝાળ ગરમીમાં, જેને લઈને પ્રવાસીઓ પણ સાપુતારા અત્યારે પ્રવાસીઓનો ધસારો વધશે એવું લાગી રહ્યું છે. આભાર, માહિતી બદલ નિશા. દાહોદથી વિગતો આવી રહી છે. લીંબડીનગરમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પવનની સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધૂળના વંટોળની સાથે વરસાદી માહોલ જામ્યો. ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો. આ જોઈ શકાય છે, એક બાજુ વંટોળ અને બીજી બાજુ ધીમી ધારે વરસાદનું આગમન થયું. દાહોદમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધૂળના વંટોળની સાથે વરસાદી આ માહોલ. એક તરફ આ વંટોળના દ્રશ્યો જોઈ શકાય છે. ધૂળની ડમરે ઉડી વંટોળનું સ્વરૂપ ધારણ કર્યું પવને, અને તે બાદ વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા અને ઝરમર વરસાદ વરસ્યો. સૌરભ ગેરોત ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડા ચૂક્યા છે. સૌરભ, જે રીતનો માહોલ જોવા મળ્યો દાહોદમાં, એક તરફ વંટોળ થયું અને બીજી બાજુ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. જી ચોક્કસ, થી કહી શકાય કે જે આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અત્યારે જે સવારની સ્થિતિની વાત કરીએ તો સવારની સ્થિતિમાં ખૂબ જ તાપ પડવા પામ્યો હતો, અને ત્યારબાદ જે અચાનક સાંજના 4 વાગ્યા બાદ જે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો, એકાએક પલટો આવતાની સાથે જે લીંબડીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેમાં પ્રથમ દિવસે દાહોદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સાંજના સમયે, ત્યારે આજે લીંબડીનગરમાં ધોધમાર વરસાદ વરસવા પામ્યો હતો. જોકે કહી શકાય કે પંથકમાં જે ઓચિંતો આ વરસાદ પડ્યો હતો, જેના કારણે વેપારીઓને અને ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. ખેતરોમાં ઉભો પાક જેવા કે મગ, સોયાબીન, ઘઉં, મકાઈ, કેરી, લીંબોળી સહિતના જે વિવિધ પાકો છે તેમાં નુકસાન થવા પામ્યું હતું, અને ખેડૂતો ક્યાંક ક્યાંક ચિંતામાં મુકાયા છે. આભાર સૌરભ, માહિતી બદલ. સાયક્લોન સક્રિયની અસર ગુજરાત રાજ્યમાં જોવાઈ રહી છે, ત્યારે આજે દાહોદ જિલ્લાના લીંબડીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ જે જોઈ રહ્યા છો દ્રશ્ય, જેમ કે સવારના સમયથી લઈને બપોર સુધીમાં ધગધગતો તાપ જોવા મળી રહ્યો હતો, પરંતુ સાંજના 4 વાગ્યા પછી ક્યાંક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો, અને વાતાવરણમાં પલટા બાદ લીંબડીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળના વંટોળ પણ વલટી રહ્યા છે. સૌરભ ગેલોત, ન્યૂઝ 18 ગુજરાતી. જે રીતે આ દાહોદથી જે દ્રશ્યો સામે આવે, વંટોળ બાદ વરસાદનું આગમન થયું. દાહોદ, ડાંગ, નર્મદા ત્રણેય જગ્યા ઉપર જે વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. અંતરિયાળ ગામડાઓમાં આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. નર્મદાની આ તસવીરો બતાવી તે બાદ આ તરફ ખાસ કરીને
સાપુતારામાં ડાંગમાં જે કરા સાથે વરસાદ વરસ્યો અને જે આખો માહોલ બદલાઈ ગયો, ઉકળાટમાંથી લોકોને રાહત મળી. અને ત્રીજી તરફ દાહોદથી આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં સૌથી પહેલા તો વંટોળની શરૂઆત થઈ અને તે બાદ કાળા ડિબાંગ વાદળો છવાતા ઝરમર વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ડાંગ, દાહોદ અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. સાપુતારામાં કરા સાથે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી, તો કરા સાથે વરસાદ પડતા ડાંગના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો આપણે જણાવી દઈએ, 8 વાગ્યા સુધીમાં 9 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. તો સાથે તાપી, ડાંગ, સાબરકાંઠા, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મેપના માધ્યમથી પણ આપણે સમજાવી દઈએ કયા કયા વિસ્તારોમાં 8 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે. આજે 8 વાગ્યા સુધીમાં આપ મેપમાં જોઈ રહ્યા છો, આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, આ તમામ જિલ્લાઓમાં 8 વાગ્યા સુધીમાં, સાંજના 8 વાગ્યા સુધીમાં તમામે તમામ 9 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આસપાસ કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાની પણ શરૂઆત થઈ ચૂકી છે. 8 વાગ્યા સુધીમાં સાબરકાંઠા, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની જે મહત્વની આગાહી સામે આવી છે, આગામી 6 દિવસ વરસાદની આગાહી રહેશે. લાખું અઠવાડિયું આ જ પ્રકારનું જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે આવતું અઠવાડિયું. 6 દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. આજે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહેસાણા, મહીસાગર, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આવતીકાલે સાઉથ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં આગાહી કરાઈ છે. ગુજરાત કે લાઇટ રેન કા ફોરકાસ્ટ દિયા હૈ, જિસમે અગર હમ બાત કરતે હૈ મુખ્ય તોર પર જો હૈ ગુજરાત રીજન કે લિયે. સો ડે 1 કે લિયે જો હૈ સાઉથ ગુજરાત કે જો હૈ સભી ડિસ્ટ્રિક્ટ્સ મે જો હૈ લાઇટ રેન કી પ્રોબેબિલિટી દેખને કો મિલ રહી હૈ અગલે 24 ઘંટો કે લિયે. સાથ હી સાથ અગર નોર્થ ગુજરાત કી બાત કરે તો ઉસમે મુખ્ય તોર પર જો હૈ બનાસકાંઠા, સાબરકાંઠા, અરાવલી, ખેડા તથા પંચમહેલ, દાહોદ, મહીસાગર સામેલ હૈ જિસમે લાઇટ રેન દેખા જા સકતા હૈ. સૌરાષ્ટ્ર કચ્છ અગર હમ બાત કરે તો ઉસમે અમરેલી, ભાવનગર, દીવ તથા ગીર સોમનાથ જો હૈ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ જહાં પે લાઇટ રેન જો હૈ કી પ્રોબેબિલિટી જો હૈ દેખને કો મિલ રહી હૈ અગલે 24 ઘંટોં મેં. સાથ હી અગર હમ બાત કરે ડે 2 કે લિયે, ડે 2 કે લિયે ભી જો હૈ ડે 2, ડે 3 કે લિયે, ડે 1, 2, 3 અગર હમ બાત કરે તો સાઉથ ગુજરાત મેં સભી ડિસ્ટ્રિક્ટ્સ મેં જો હૈ લાઇટ રેન જો હૈ કી પ્રોબેબિલિટી હૈ. તો આવનારી 16મી તારીખ સુધી ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તે આપણે બતાવી દઈએ. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાતનો આ ભાગ અને સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ, સૌરાષ્ટ્રનો આ ભાગ, આજે આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે 13મી તારીખની, આવતીકાલની વાત કરી લઈએ, 13મીએ ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને નર્મદા, આજે તમામ જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો આ પટ્ટો જે છે તે આવરી લેશે. આવતીકાલે આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ 14મી તારીખની, 14મી મે એટલે કે મંગળ વારે સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જામશે અને રાજકોટમાં ખાસ કરીને આ બે જિલ્લાઓમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે 14મી તારીખને મંગળવારે. 15મી તારીખની વાત કરી લઈએ, 15મી તારીખે સુરત, નવસારી, દમણ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ આ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. 15મી તારીખે આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ 16મી તારીખની, 16મી મેના રોજ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. જી હા, 16મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ સૌથી મહત્વના, આણંદ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ આ તમામ જિલ્લાઓમાં 16મી તારીખે વરસાદ જોવા મળશે. અમદાવાદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે 16મી તારીખે. તો વરસાદની આગાહી જે રીતે આપવામાં આવી છે 16 તારીખ સુધી મેપના માધ્યમથી આપણે બતાવ્યું. હવે આપણે જણાવી દઈએ ગુજરાતમાં ચોમાસું વહેલું આવી શકે છે. જી હા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી છે સામે. તારીખ 16 થી 24મી મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે.
24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે. રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. મે ના અંતમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે. 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદનો ભાગ મળશે છે. આ વર્ષે અખાત રહીએ નૈઋત્યનો કોણ યાદો વર્ષથી ચોમાસું વહેલું આવશે. આ ઉપરાંત મેના અંતમાં જૂની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે. 16મી મેથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે. 16 થી 24 મિનિટમાં આંદોલન નિકોબર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે તે આજના દક્ષિણ સુધી બેસી શકે. પણ આ ચોમાસું વિવિધ અંતે ચોમાસું ગણી શકાય. હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે. વરસાદને લઈને તો આગાહી થઈ ગઈ, પરંતુ હજી સુધી ગરમી ગઈ નથી. ફરી ગુજરાતને આ ગરમી તપાવશે. 15 થી 20 મે ફરી ગુજરાતમાં ગરમી જબરજસ્ત જોવા મળશે. હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલની આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીને પારો પહોંચે તેવી પણ શક્યતા. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો જોવા મળી શકે છે. 15 થી 20 માં ભારે ગરમી, આખી ગરમી આવશે. મધ્ય ગુજરાતના ભાગમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ. અંબાલાલ પટેલ બાદ હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહીને સાંભળી લેજો. 5 દિવસ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે ગાજવીજ અને તોફાનની સાથે વરસાદ પડશે. રાજ્યના અનેક ભાગોમાં 12 મે થી લઈને 16 મે સુધી વરસાદ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સિયોઝોનની વાતાવરણ પર અસર છે. ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેશે વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં પણ વકી કરવામાં આવી છે. તો આજે રાજપીપળા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતા પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે. ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઉભી થઈ છે. આ અસ્થિરતાને કારણે 850 HPA લેવલે એક સિયરઝોન સર્જાયો છે અને 700 HPA લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યું છે. જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. તો આજે રાજપીપળા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે. ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં વકી કરાઈ છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગાહી છે 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ પડશે. આજની તારીખે જે વરસાદો જોવા મળશે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એટલે કહી શકાય કે આજે બપોર બાદથી લઈ અને આજે રાતભર જે વરસાદો જોવા મળશે જેમાં ખાસ કરીને રાજપીપળા, છોટાઉદેપુર, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો હશે. આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે. આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે. 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે. આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર બાદ અને આવતીકાલે 13 તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. તો ખેડૂતો માટે પણ મહત્વની આગાહી સામે આવી રહી છે. આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે. આગાહી કરી છે 33 વર્ષથી ભડલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરાયું છે અને આ પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે 16 આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન 50 થી 55 જેટલો વરસાદ વરસશે. 33 વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વામજાએ જણાવ્યું છે કે મે મહિનાના 11 થી 15 તારીખની વચ્ચે માવઠું થઈ શકે છે અને મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે 2 જૂને કેરળમાં વરસાદ થશે અને ત્યારબાદ રાજ્યમાં 28 જુલાઈ સુધીમાં ખૂબ જ સારો અને વાવણી લાયક વરસાદ વરસશે. આ ઉપરાંત ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ ખૂબ જ સારા વરસાદનું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે. ચોમાસું જે અત્યારે સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે ને. તારીખ 11, 5 થી 15 માવઠું થશે અને 29, 5 થી 31 વાવાઝોડા થશે. વરસાદ રોહિણી નક્ષત્ર થાય અને 2 છે કેરળની અંદર ચોમાસું બેસી જશે. 15, 6
અને હત છ ની અંદર અમુક જગ્યાએ ખેડૂત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28-6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે. કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની 3-4 તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે. આગળ વધીએ અન્ય સમાચારો તરફ. તો ઉત્તરકાશીથી સમાચાર, યમનોત્રીમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે પ્રવાસીઓ અટવાયા છે. ગુજરાતના પ્રવાસીઓ પણ અટવાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઉત્તરકાશીથી આ સમાચાર, યમનોત્રીમાં ભારે વરસાદ વરસ્યો છે. તો વરસાદની સાથે કરા પણ પડ્યા હોય તેવા પણ આ કેટલાક દ્રશ્યો અને વરસાદ પડતા પ્રવાસીઓ અટવાયા છે. આ જોઈ શકાય છે, આજે વિડીયો સામે આવ્યો છે. કેટલી મોટી સંખ્યામાં બસ અને ગાડીઓની આ કતારો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા છે અને આ પ્રવાસીઓમાં ગુજરાતના પ્રવાસીઓ પણ હોવાનું સામે આવ્યું છે. ઉત્તરકાશીથી આ દ્રશ્યો, યમનોત્રીમાં દર્શન કરવા જતા જે પ્રવાસીઓ છે તે અટવાયા છે. ભારે વરસાદના કારણે પ્રવાસીઓ અટવાયા છે. દાહોદમાં ગઈકાલે પડેલા માવઠાના કારણે મોટા પાયે નુકસાન થયું છે. એપીએમસીમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખુલ્લામાં પડેલા માલની વ્યવસ્થા કરે તે પહેલા જ વરસાદ પડતા ખુલ્લામાં પડેલી તમામ જણસી તરબોળ થઈ ગઈ. ત્યારે વેપારીઓ કહી રહ્યા છે કે હાલ સીઝન છે એટલે મોટા પ્રમાણમાં ખેડૂતો માલ લઈને આવી રહ્યા છે. ગઈકાલે વરસાદ પડ્યો, વરસાદ તો પડવાનો કોઈ એવો માલ જ નહોતો. બપોર એટલો બધો તડકો હતો અને માલની આવક ફૂલ પ્રમાણમાં છે અને બા માલ જગા ના હોવાના કારણે બાળ રાખીએ અને ઓચિંતો વરસાદ આવે એવું કોઈ ધારણા નહોતી. અને વરસાદ જેવું થયું એટલે અમારે અવેરવા માટે આજુબાજુ જે વ્યવસ્થા કરવી પડી પણ બચી શકે એવું નથી. બધો માલ બહાર છે, હમણાં કોઈ જગાને અભાવ છે. આ વખતના વરસાદમાં દેખવા જઈએ તો આ એક અમારી આગળ જ એક તુવરનો મોટો ઢગલો હતો, એ ઢગલાના અંદર કાલે પાણી પડ્યું. ચણા છે, તુવેર છે, ઘઉં છે, મકાઈ છે, ડાંગર છે, અનેક આવા પાકો જે માલો પડ્યા હોય, ઊભા જે બહાર પડ્યા હોય તે બધા પલળી ગયા છે અને એમાં બહુ મોટું નુકસાન થયું છે. ગુજરાત રાજ્યમાં ગતરોજ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી હતી. દાહોદ જિલ્લામાં પણ ગતરોજ જે અચાનક વરસાદ ખાબક્યો હતો અને અચાનક વરસાદ ખાબક્યો ત્યારે એપીએમસી દાહોદ ખાતે પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. અત્યારે આપ આ જોઈ રહ્યા છો કે જે સોયાબીન છે, સોયાબીન જે ભરવાની કામગીરી ચાલી રહી છે, સોયાબીન ભરવાની કામગીરી વેપારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ જે સોયાબીન ખુલ્લું છે તે ભરવાની કામગીરી ચાલુ કરી દીધી છે. આપણી સાથે અહીંયા વાઇસ ચેરમેન છે, તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? હું એપીએમસી દાહોદ વાઇસ ચેરમેન કૈલાસભાઈ ખંડેલવાલ. આજ રોજ જે ગઈકાલે વરસાદ પડ્યો એના અંદર વેપારીઓનું માર્કેટમાં બહુ નુકસાન થઈ ગયું. કારણ શું છે કે માલની આવક ભરપૂર રહેવાથી ખેડૂતોને તાત્કાલિક ના કહી શકતા નથી. સમયના સાથે અથવા તો કુદરતના સામે માણસ પોતાની પરિસ્થિતિથી પડકાર ઝીલે છે અને એને પોતાનો વેપાર અને રોજગાર સાચવે પણ છે અને માલને પણ બચાવવાનો પ્રયત્ન કરે છે. બાકી તો કુદરતના હાથે એ પોતે થોડોક પામર તો છે જ. કહી શકાય કે જે આગાહી હતી અને આગાહીના પગલે વધુ વરસાદ પડવાના કારણે દાહોદ એપીએમસી ચેરમેન વાઇસ ચેરમેને જે કહ્યું તે પ્રમાણે અમુક જે માલ છે તે બહાર મૂકવો પડતો હોય છે અને વેપારી જણાવી રહ્યા છે કે અમુક જે વસ્તુ, અમુક જે અનાજ હોય છે તે પરિસ્થિતિના હિસાબે બહાર મૂકવો પડતો હોય છે અને વરસાદ વરસ્યો ત્યારે અચાનક જ જે વરસાદના કારણે એપીએમસીમાં નુકસાન પણ થવા પામ્યું છે. સૌરભ ગેલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.